આ એક એક બે બે મહિના છે, દોઢ દોઢ મહિના છે પાણી ભર્યું આ માંડવી રે. તો 75% અમારો ઘેડ વિસ્તાર છે, 25% માત્ર જે ધાર એરિયો છે. તો 75% પાક તો સંપૂર્ણ નિષ્ફળ છે. કહેવાય છે કે અતિની કોઈ ગતિ નથી. રાજ્યમાં આ વર્ષે પડેલા અને પડી રહેલા વરસાદથી એ કહેવત રૂબરૂ અનુભવાઈ રહી છે. અતિ વરસાદને કારણે રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે ઝૂંટવી લીધો છે. એક પણ એવો પાક નથી બચ્યો જેને વરસાદી આફતના કારણે નુકસાન ન થયું હોય. કુદરતના કહેરની એ તસવીર જોતા પહેલા જરા આ તસવીર પણ જુઓ. ચોમાસાનું આગમન થતા જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી, એટલે વાવણીમાં જોતરાયા. ત્યારબાદ લીલાછમ પાકને જોતા સારી ઉપજની આશા બંધાઈ. પરંતુ જ્યારે આ પાકને લણવાનો સમય આવ્યો ત્યારે આકાશમાંથી કાળ વરસ્યો અને પાક પાણીમાં ડૂબી ગયો. ત્યારે શું થયું તો ચોથી તસવીરમાં જે વિનાશ જોઈ રહ્યા છો તે છે વાસ્તવિકતા. મગફળીનો સોથ વળી ગયાના ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો રાજ્યમાં લીલા દુકાળની સ્થિતિ દર્શાવવા માટે પૂરતા છે. એક સમયે વરસાદની આશામાં ખેડૂતોએ ધરતીના ખોળે મોંઘાદાટ બિયારણ પાથર્યા હતા. જેમ જેમ વરસાદ વરસતો ગયો તેમ તેમ એ બિયારણ પાક બનીને ખેતરમાં લહેરાતા ગયા. પરંતુ ખેડૂતોને ક્યાં ખબર હતી કે આ નવજીવન આપનારો મેઘોજ એક સમયે તેમના પાક પર વિનાશનું પૈડું બનીને ફરી વળશે. આ દ્રશ્યો એક સમયે ખેતરમાં લીલીછમ લહેરાતી મગફળીના છે, પરંતુ એ જ મગફળી કાળા મેશ અને કોહવાયેલા પાથરામાં ફેરવાઈ ગઈ છે, એટલે સુધી કે કોહવાયેલી મગફળીમાંથી પણ નવા ફણગા ફૂટી નીકળ્યા છે. આ દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરી રહ્યા છે કે રાજ્યમાં લીલો દુકાળ સર્જાયો છે. ખેડૂતો આર્થિક રીતે નીચોવાઈને સુકાઈ ગયા છે, કેમ કે 99% ખરીફ પાક નિષ્ફળ ગયો છે. આ તમામ માંડવીનો પાક નિષ્ફળ અમારે ગયેલ છે. આમાં ખેતરમાંથી કાઢવાની મજૂરી નીકળે એમ નથી અમારે, એટલે ટોટલી નુકસાની જ છે. તો વહેલી તક કરતાં કે સરકારે આ નુકસાની જાહેર કરવી જોઈએ અને એની રજૂઆત સાંભળવી જોઈએ ખેડૂતની. મહત્વનું છે કે પાકની નુકસાનીની વાતો તો બધા જ કરે છે, પરંતુ વીટીવી માત્ર વાતો નથી કરતી, પરંતુ ખેડૂતોની સાચી સ્થિતિનો તાગ મેળવવા માટે તેમના ખેતર સુધી પહોંચી ગયું. અમારા સંવાદદાતાને પણ ખેતર સુધી પહોંચવા માટે ભારે જહેમતનો સામનો કરવો પડ્યો, કારણ કે ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. હવે જરા ખેડૂતોના હાથમાં રહેલા આ મગફળીના ડાળાને જુઓ, તેમાં કંઈ છે જ નહીં. જે બીજ છે તે પણ કોહવાઈ ગયા છે, કારણ કે છેલ્લા 15 દિવસોથી ખેતરોમાં પાણી ભરાયેલા છે. આ પાક અહીં ઉભેલો છે જે સંપૂર્ણપણે પાકી ગયો છે, જેની લણણી થવાની હતી તેની સ્થિતિ તો જુઓ. જમીનમાંથી ઉપાડેલો મગફળીનો કાર સાવ પાણીમાં ગયો છે, કારણ કે હવે તે ખેડૂતો માટે કોઈ કામનો નથી. આ સિવાય કપાસના ઝીંડવા ખરી ગયા છે, તો તલ અને અડદના પાક પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. પડાલ ગામના વતની છે, અમારે આજ 10-12 દિવસથી વરસાદ ચાલુ છે. આ પાક તમામ પાક નિષ્ફળ ગયા, મગફળીથી માંડીને કપાસ પછી તલ પછી ડુંગળી કોઈ પણ પાક એવો નથી કે જે સક્સેસ ગયો હોય. આ પાકને બહાર કાઢવાની મજૂરી પહેલા પૈસા અમારી પાસે નથી. આ તમામ વસ્તુ નિષ્ફળ ગઈ છે, અમે પાયમાલ તરફ જઈ રહ્યા છે. સામાન્ય રીતે આકાશ તરફ નજર રાખવા ટેવાયેલો ખેડૂત હવે સરકાર તરફ નજર રાખીને બેઠો છે, કેમ કે પરસેવાની કમાણી પાણીમાં ધોવાઈ ગઈ છે. મેઘાએ તો જાણે ખેડૂતોને આ વર્ષે છેતર્યા જ છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશ લઈને બેઠા છે. બિપિન પંડ્યા સાથે વિજયસિંહ પરમાર, VTV ન્યૂઝ, જૂનાગઢ.